حيدر. الله أكبر الله أكبر. ذبح الحسين يا حيدر, ذبح الحسين يا حيدر. الله أكبر الله أكبر. ذبح الحسين يا حيدر, ذبح الحسين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين, وصلى الله على جميع الأنبياء والمرسلين والشهداء والصديقين وجميع عباد الله الصالحين, سيما على سيدنا ومولانا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد. صلى الله عليك يا أبا عبد الله, صلى الله عليك يا ابن رسول الله, صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلا. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين, واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين. أما بعد, فقد قال الله الحكيم في كتابه الكريم, بسم الله الرحمن الرحيم, لا يكلف الله نفسا إلا وسعها, صدق الله العلي العظيم. اللهم صل على محمد. Respected Mu'mineen and Mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Wa alaikum assalam wa rahmatullahi wa barakatuh. Allah subhanahu wa ta'ala, koi nafs ne, koi insaan ne, ini taqat karta wadhare, takleef nathi aap to. Kyunki Allah arhamur rahimin che. Allah potana bandaon ni bhalai chahe che. Allah bandaon ni saathe રહેમ થી વર્તાવ કરે છે. આટલા જ માટે દીન અમારી જિંદગીમાં ઝહમત નથી, અમારી રૂહની જરૂરત છે. આજે ખાસ આપની વાત જે છે આપની સેવામાં પેશ કરવા ચાહું છું. દુનિયામાં અલ્લાહની જેટલી પણ મખલૂક છે, જે પણ અલ્લાહની ક્રિએશન છે, અલ્લાહે એ મખલૂકને, એ ક્રિએશનને નીડની સાથે પેદા કરી છે. પછી ઇન્સાન હોય કે જાનવર હોય, અલ્લાહે દરેક મખલૂકમાં નીડ રાખી છે, જરૂરત રાખી છે. પણ જ્યારે આપણે ઇન્સાનની વાત કરીએ છીએ, ઇન્સાન હ્યુમન, તો અલ્લાહે ફક્ત એક નીડ નથી રાખી, બે નીડ રાખી છે. તમે જાનવરમાં જોશો, જાનવર માટે ફક્ત એક નીડ છે, એ શરીરની નીડ છે. ઇન્સાન માટે અલ્લાહે બે જરૂરત રાખી છે. હી હેઝ કેપ્ટ ટુ નીડ્સ, એક શરીર માટે અને એક રૂહ માટે. આ ઇન્સાન અને જાનવરમાં ફર્ક છે. દીન અલ્લાહે જાનવરો માટે નહીં, દીન અલ્લાહે બીજી કોઈ મખલૂક માટે નહીં, દીન અલ્લાહે ફરિશ્તાઓ માટે નહીં. ફરિશ્તા એન્જલ્સ જે છે અલ્લાહની ખાસ મખલૂક છે, પણ દીન જે છે એ ફરિશ્તાઓ માટે નહીં. દીન ફક્ત જે છે
એ ઇન્સાનની જરૂરત અલ્લાહે બનાવી છે. આ એક વસ્તુ એવી છે કે જે ઇન્સાનને તમામ મખલૂકમાં સૌ કરતા વધારે ઓનરેબલ બનાવે છે. ઇન્સાનને દુનિયામાં, આ યુનિવર્સમાં અલ્લાહની કોઈ એવી ક્રિએશન નથી જે ઇન્સાન કરતાં વધારે ઓનરેબલ હોય. ઇન્સાન સૌ કરતાં વધારે ઇજ્જત ધરાવે છે. સૂરે બની ઇસરાઈલની આયત, આયત નંબર 70, અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇન્સાનને હોશિયાર કરે છે. એ ઇન્સાન, તારામાં નીડ છે. લુક ટુવર્ડ યોર સેલ્ફ, સ્ટડી યોર સેલ્ફ, નો યોર સેલ્ફ. વલકદ કરમના બની આદમ વહમલનાહુમ ફિલ બર્રી વલ બહર વરઝકનાહુમ મિન અત્તયિબાત. કોઈ પણ મખલૂક માટે અલ્લાહે કોઈ પણ મખલૂકના સર ઉપર આ ઇજ્જતનો તાજ અલ્લાહે નથી રાખ્યો. આ ઇજ્જતનો તાજ ફક્ત ઇન્સાનના સર ઉપર છે. આજે હું ગુજારીશ, તમારી ખિદમતમાં રિક્વેસ્ટ કરું છું કે ધ્યાન દઈને સાંભળજો હું શું કહેવા માગું છું. એ ઇન્સાન, તું પોતાને જો. તારી જિંદગી જે છે ફૂલ ઓફ નીડ છે, તારી જિંદગી જે છે જરૂરતથી ભરેલી છે. પણ એના માટે જરૂરી છે કેમ કે તું ઇજ્જતવાળો છો, એટલે તારી જિંદગી જે છે દુનિયાની જેટલી પણ મખલૂક છે સૌ કરતાં અલગ હોવી જોઈએ. અલ્લાહ પછી કહે છે વલકદ કરમના બની આદમ, આદમની ઓલાદને અમે ઓનરેબલ બનાવ્યા છીએ. આદમની ઓલાદને મેં ઇજ્જત આપી છે. એ કેવી ઇજ્જત છે અલ્લાહ કહે છે? ઇજ્જત એટલે શું? બધા એમાં શરીક છે. વહમલનાહુમ ફિલ બર્રી વલ બહર, અમે ઇન્સાનને, અલ્લાહ કહે છે અમે ઇન્સાનને આ ઇજ્જત જે આપી છે એમાં પહેલી વાત એ છે કે ઇન્સાનને લેન્ડ ઉપર અને સી ઉપર કંટ્રોલ આપ્યો છે. આમાં મોમિન અને મુનાફિક, ગેર મોમિનની વાત નથી, તમામ ઇન્સાનોની, જે પણ આદમની ઓલાદ છે જે જમીન ઉપર છે, તમામના તમામ લોકો હઝરત આદમ અલૈહિસ સલાતુ વસલામની ઓલાદ છે. અમે ઇન્સાનને ઇજ્જત આપી છે. પહેલી ઇજ્જત એ છે કે ઇન્સાન જે છે એને કંટ્રોલ આપ્યો છે જમીન ઉપર અને દરિયા ઉપર, લેન્ડ ઉપર અને સી ઉપર. એ કંટ્રોલ શું છે એ ઇન્શાલેક મલિસમાં હું બયાન કરીશ, આજે નહીં. વરઝકનાહુમ મિન અત્તયિબાત, દુનિયામાં જેટલી મખલૂક છે, કેમ કે ખુદા ખાલિક છે, ખાલિકની રિસ્પોન્સિબિલિટી હોય છે, જરૂરી છે ખાલિક માટે, ખાલિક માટે, ક્રિએટર માટે વાજિબ છે કે પોતાની મખલૂકનું ધ્યાન રાખે. જેવી રીતે મા બાપ માટે જરૂરી છે કે પોતાની ઓલાદનું ધ્યાન રાખે. અલ્લાહ પેદા કરનાર છે, અમે પેદા થનાર છીએ. અલ્લાહ ખાલિક છે, અલ્લાહ ક્રિએટેડ છે, અમે અલ્લાહની મખલૂક છીએ. અલે અલ્લાહ તમામ મખલૂકનું ધ્યાન રાખે છે. કેવી રીતે? વરઝકનાહુમ મિન અત્તયિબાત, અમે તમામની તમામ મખલૂકને રિસ્ક આપ્યું છે. પણ ઇન્સાન જે છે તમામ મખલૂકમાં ઇજ્જતવાળો છે, એટલે ઇન્સાનને ફક્ત રિસ્ક નથી આપ્યું, ઇન્સાનને પાકીઝા રિસ્ક આપ્યું છે. જો તમે મુતવજ્જો હો તો હું મારી વાત જે છે શરૂ કરવા ચાહું છું કે ઇન્સાનને ફક્ત રિસ્કની વાત નથી. રિસ્ક તો બધા માટે છે, જાનવર માટે છે, તો પછી ઇન્સાનને શા માટે ઇજ્જત નહીં? ઇન્સાન માટે રિસ્ક છે મિન અત્તયિબાત, પાકીઝા રિસ્ક છે, પાકીઝા. અને શા માટે પાકીઝા રિસ્ક ઇન્સાન માટે છે? કેમ કે ઇન્સાનને અલ્લાહ જે છે ઇજ્જતવાળો બનાવ્યો છે. ઇમામ અલૈહિ સલાતુ વસલામ, સાદિક આલે મોહમ્મદ, ઇમામ જાફર અને સાદિક અલૈહિ સલાતુ વસલામ, મૌલા કહે છે તમને ખબર છે અહીંયા મિન અત્તયિબાત એટલે શું?
પ્યોર રિસ્ક એટલે શું? પછી ફરમાવે છે, પેલી ઇન્સાન માટે રિસ્કમાં ઇજ્જત આ છે, અલ્લાહે જાનવરોને રિસ્ક આપ્યું છે, પણ જાનવર જ્યારે રિસ્કની નીડમાં હોય, જાનવરને જ્યારે ખોરાક જોતી હોય, ફૂડ જોતું હોય, એને જરૂરત હોય, તો જાનવર માટે જરૂરી છે કે પોતાના માઉથને, પોતાના મોઢાને રિસ્ક સુધી લઈ જાય. મૌલાએ કેવી સારી વાત કરી છે કે ઇન્સાનની ઇજ્જત શું છે. જાનવર જે છે એના માટે રિસ્ક છે, પણ જાનવર જે છે એના માટે જરૂરી છે કે પોતાના માઉથને, મોઢાને રિસ્ક સુધી લઈ જાય. અલ્લાહે ઇન્સાનને ઇજ્જત વાળો બનાવ્યો છે કે જાનવરની જેમ નહીં, ઇન્સાનના માઉથ અને રિસ્કની વચમાં અલ્લાહે હાથને વસીલો બનાવ્યો છે. હું તમને સંભળાવવા માંગુ છું, જો તમે સાંભળશો, મને યુટર્ન કરતા બહુ આવડે છે, પણ ખરેખર સાંભળજો. રિસ્ક અને ઇન્સાનના માઉથના વચમાં હાથને વસીલો બનાવ્યો છે. જાનવર વગર વસીલે જાય છે, ઇન્સાન વસીલાની સાથે જાય છે. મતલબ શું છે? મતલબ ઈ છે કે જે વસીલા વગર જાય ઈ હૈવાન છે, જે વસીલાની સાથે જાય ઈ ઇન્સાન છે. આટલી વાત બધાને શિયા ઇથનાશ્રીને સમજણ પડે છે. શરીરનો જે રિસ્ક છે એના માટે હાથના વસીલાની જરૂરત છે, તો જે રૂહનું રિસ્ક છે, અમારા સમાજમાં ખોજા શિયા ઇથનાશ્રી જેટલા દુનિયામાં પૈગંબરો આવ્યા છે એટલી આપણી તાદાદ છે, 1,24,000. એનાથી વધારે આપણે નથી. આપણે ત્યાં ફેમિલી પ્લાનિંગ બહુ હોય છે. 1,24,000થી આપણે વધારે નથી. દાળમાં નમક બરાબર છીએ આપણે, નમક. અત્યારે અમારા સમાજમાં જે નાનું એવું સમાજ છે એમાં પણ વાતો થવા મળી છે, અરે વસીલાની શું વાત કરો છો, ડાયરેક્ટ અલ્લાહ પાસે જાઓ. કમાલની વાત છે, અલ્લાહે તો અમને ઇજ્જત આપી છે કે તમારા અને તમારા રિસ્કના વચમાં જે છે હાથ વસીલો છે. તો ફક્ત રિસ્ક જે છે જિસ્મ માટે નહીં, રૂહ માટે જે છે એમાં પણ વસીલો છે. વસીલો ઇન્સાન માટે બે ઇજ્જતી નથી, ઇન્સાનમાં સર ઉપર ઇજ્જતનો તાજ છે. એટલે જ અલ્લાહે પોતા અને મખલૂકની વચમાં અલીને વસીલો બનાવ્યો છે. બીજા કોઈને નહીં, અલી એટલે તમામ અહેલે બેત, અલીને વસીલો બનાવ્યો છે. શા માટે? કેમ કે ખુદા તમને પોતાના હાથથી ખવરાવવા માંગે છે. અલી પાસે માંગો અને તમને મળે તો આ ખુદાનો હાથ છે, કેમ કે અલીનો હાથ યદુલ્લાહ છે. અમારી ઇજ્જત, અમારી ઇજ્જત છે કે અલ્લાહે પોતાની અને અમારી વચમાં જે છે અલી જેવી હસ્તી રાખી છે. દોલત જોતી હોય અલી પાસે, ઇજ્જત જોતી હોય અલી પાસે, શોહરત જોતી હોય અલી પાસે, દુનિયા જોતી હોય અલી પાસે, આખરત જોતી હોય અલી પાસે. અલીને અલ્લાહે ખલીફાએ વક્તનો જમાનો હતો, મૌલા જે છે મક્કતુલ મુકરમામાં તવાફ કરતા હતા. મૌલા હવે તમને ખબર છે, બેઈમાન લોકો, નિયતના ખરાબ લોકો તો બધી જગ્યા ઉપર હોય છે. તવાફ કરે છે મૌલા અને એક બીજો માણસ જે છે તવાફ કરતો હતો, ખાને કાબાનું તવાફ કરે છે, મગજમાં બીજો તવાફ. ઔરત હતી, એના ઉપર ખરાબ નજરથી જોવા લાગ્યો. તવાફ કરતા કરતા
તવાફ કરતા કરતા મૌલા એને જોઈ ગયા. ઇગ્નોર કરે છે કે કદાચ હમણાં સુધરી જશે. એક રાઉન્ડ, બે રાઉન્ડ, સાત રાઉન્ડ પેટ્યા. ભાઈ જે છે એ અલ્લાહની મોહબ્બતના બદલે એની મોહબ્બતમાં. મૌલા એની પાસે આવ્યા કે શું કરે છે આ, તવાફ કરતા પણ આવું ગુનું? એ કે પણ. એને કીધું પણ એટલે મૌલાએ એક ઠપાટ મારી. શરમ નથી આવતી એવી ઇબાદત જે અલ્લાહને બહુ પસંદ છે એમાં આવું ગુનો? ઓલાને બહુ ગુસ્સો આવ્યો કે બધાની સામે અલીએ મને સ્લેપ, એક ઠપાટ મારી. જાય છે જે જમાનામાં બાદશાહ તોની પાસે જાય છે. જઈને કહે છે હું તમારી પાસે આવ્યો છું એક ખાસ કામ માટે. તો કે શું છે? તો કે મારે અલી પાસે બદલો લેવો છે. તો કે અલી પાસે બદલો લેવો છે? અલીએ શું કર્યું છે કે હું તવાફ કરતો હતો અને હું આવી રીતે જોતો હતો અને અલી મને જોઈ ગયા અને જોઈને પછી મને એક ઠપાટ મારી. તો કે તું કોનાથી બદલા લેવાની વાત કરે છે? અલ્લાહની આંખ તને જોતી હતી અને અલ્લાહના હાથે તને તમાચો માર્યો છે. અલીની આંખ અલીની આંખ નથી. અલીની આંખ તો અલ્લાહની આંખ છે. અલીનો હાથ અલીનો નથી. અલીનો હાથ તો અલ્લાહનો હાથ છે. વસીલો અલ્લાહે અમારી પોતાની વચમાં અલી અલૈહિસ્સલાતુ વસ્સલામને બનાવ્યો છે વસીલો. ઘણા માણસો કહે કે પછી જરૂર શું છે? જરૂર શું છે? બિલકુલ જરૂર છે. આપણે મુસલમાન છીએ, આપણે કુરાનમાં માનીએ છીએ, કુરાનમાં છે બધું. કુરાનમાં ન હોય તો બરાબર છે. કાં તો તમે કહો કે અમે મુસલમાન છીએ પણ કુરાનમાં નથી માનતા, તો ઠીક છે, તમારી સાથે વાત કરી બેકાર છે. શું વાત કરીએ આપણે? પણ જો તમે મુસલમાન કહેતા હો, પોતાને ઇસના અશરી કહેતા હો અને કુરાનમાં માનતા હો તો કુરાનમાં તો છે. અલ્લાહે ઇન્સાનને ઇજ્જત આપી છે અને આ ઇજ્જત એ છે કે તમારી ને મારી વચમાં જે છે વસીલો છે. દીન જે તમારી જરૂરત છે તમારા સુધી પહોંચાડવા માટે, તમને સમજાવવા માટે, દીન ઉપર બાકી રાખવા માટે મારી ને તમારી વચમાં જે છે અલી વસીલો છે. કેવી રીતે? નહીં નહીં નહીં, આ તો બધું બરાબર છે. તો તમે કહો છો કે વસીલાને સાથે માંગવું જોઈએ, પણ દુનિયામાં તો કેટલા બધા છે કે જે અહેલે બેતમાં નથી માનતા અને એ માંગે છે તો એને મળે છે કે નહીં? જોયું ને કેવી સારી વાત છે. શૈતાન કોઈ દિવસ જે છે ગાળો બોલતા બોલતા આવે નહીં, નહીં તો બધા ભાગી જાય. મીઠી મીઠી વાત બોલે તો મોઢામાંથી ફૂલ કરે. આપણે જોવામાં લાગે જો તો કેવો સારો છે, દાઢી છે, કેવા સારા કપડા છે અને વાત જે કરે છે, ઇટ મેક સેન્સ. શું ઇટ મેક સેન્સ? તમારામાં સેન્સ છે જ નહીં. શું સેન્સ? આ આટલી દુનિયામાં મખલૂક છે, વિધાઉટ વસીલા માંગે છે, બધાને મળે છે કે નહીં? તમે શા માટે કહો છો કે વસીલાને સાથે માંગવું જોઈએ? અરે ભાઈ, તમે વસીલાની વાત કરો છો. આ દુનિયામાં, આ દુનિયામાં વધારે ભાગે વસ્તી ઇન્સાનોની એવી છે, વસીલાની વાત મૂકો, અહેલે બૈતની વાત મૂકો, મૌલા અલીની વાત મૂકો, એવી વસ્તી દુનિયામાં છે જે ખુદાને જ નથી માનતી. છે કે નહીં? જે ખુદાને જ નથી માંગતી. અને અમારો તો એક્સપિરિયન્સ એ છે કે જે ખુદામાં નથી માનતા અલ્લાહ એને વધારે આપે છે. ત્યાં જોવો તો ખરા કેવું બધું, બધું ધળું ધળું છે ત્યાં તો, કાળું કાંઈ છે જ નહીં. સારી ગાડીઓ છે, સારા મકાન છે, એજ્યુકેશન છે, ક્વોલિફિકેશન છે, એક ધમાલ છે ધમાલ. અલ્લાહમાં નથી માનતા તોય ખુદા આપે છે, તો એનો મતલબ એ છે કે આપણે પણ અલ્લામાં માનવાનું મૂકી આપી દઈએ. આપણે અલ્લામાં માનવાની શું જરૂર છે? નથી માનતા તો આને મળે છે, તો પછી આપણે શા માટે અલ્લામાં માનીએ? નહીં, ફરક છે. અલ્લાહ ખાલિક છે, અલ્લાહ રાઝિક છે, એને માનો કે ના માનો એ એની જવાબદારી પૂરી કરવાનો જ છે. એ તો રિસ્ક આપવાનો જ છે, એ તો આપશે જ તે. માના પાંચ દીકરા હોય, એક જે છે નકામો છે કે ચાર નકામા છે, એક જે છે બહુ ડાયો છે, લિસન કરે છે, પણ જ્યારે કિચનમાં જશે તો બધા માટે રાંધશે. ખાવ ખવડાવશે કેમ કે માં છે એ.
70 માં કરતા વધારે અલ્લાહ પોતાના બંદાઓની સાથે મોહબ્બત કરે છે. ખુદા તો આપવાનો જ છે, પણ અલ્લાહ કહે છે વસીલો અલીને બનાવ્યો છે, અલીના જરીએ માંગો. ફાયદો શું છે એમાં? ફાયદો એ છે કે જો તમે ખુદા પાસે વસીલા વગર માંગશો, કેમ કે એ રાઝિક છે, તો ખુદા તમને આપશે. પણ ક્યાં આપશે? અહીંયા જ આપશે. બસ અહીંયા જ મોં શોખ કરી લ્યો, જે ખાવું પીવું હોય બસ, ઈટ વેલ એન્ડ ડાય વેલ, બીજું કાંઈ નહીં. જો વગર વસીલે ખુદા પાસે માંગશો, અલ્લાહ તમને આપશે. પણ ફક્ત અહીંયા વસીલાનો સૌ કરતા મોટો ફાયદો એ છે, જો અલીના વસીલાથી માંગશો, ખુદા અહીંયા પણ આપશે અને ત્યાં પણ આપશે. સલવાત જે છે કર સમજીને નહીં, ફરજ સમજીને પડો અને આગળ આવો. આગળ આવતા જાઓ, આગળ આવતા જાઓ, હજી આગળ આવો. આપણી પાસે જે ઘણી બધી પોલિસી હોય છે આ દુનિયામાં, ઇન્સ્યોરન્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ જે પણ હોય, બધી પોલિસી એવરી યર આપણે રિન્યુ કરાવીએ છીએ, બરાબર છે? રિન્યુ થાય છે કે નહીં? ઇમામનો ફરમાન છે, ઇમામનો, ઇમામે ફરમાવ્યું છે કે આ સલાવાત જે છે, તમે જ્યારે ત્યાં હતા ઇન ફોર્મ ઓફ સોલ, રૂહ તમારી જ્યારે ત્યાં હતી, અને તમે જે છે કીધું હતું કે હું અલીથી મોહબ્બત કરીશ, દુનિયામાં જ્યારે તમે સલવાત પડો છો તો એ પોલિસીને તમે રિન્યુ કરો છો. તો આજે એક બાવા છે, બલન સલવાત બર મોહમ્મદ આલે મોહમ્મદ, અલ્લાહુમ્મ સલ્લ અલા સલ્લ અલા. ઇસ્લામની પહેલી જંગ, જંગે બદર, કુફારની સાથે થઈ. ઇસ્લામી હિસ્ટ્રી જે છે એ ફક્ત વાર્તા નથી, વાર્તા હોત તો કુરાનમાં હોત જ નહીં. અને આજે હું પઢું છું જંગે બદરનો ઉલ્લેખ જે છે એ બયાન જે છે કુરાનમાં છે, એમ નહીં કે કોઈ કિતાબમાં છે. તમે કહો કે હાજી નાજી લખ્યું છે એટલે બરાબર નથી, ફલાણે લખ્યું છે બરાબર નથી. અરે ભાઈ, હાજી નાજી નહીં, અલ્લાહે લખ્યું છે, કુરાનમાં છે જંગે બદરનું બયાન. અને જે હું પઢું છું એ કુરાનમાં છે, પછી બીજી વાતો જે છે તફસીરમાં છે જે પઢીશું. સૌ પહેલા જંગ, કુફાર જે છે મોટી તાદાદમાં, મોટું લશ્કર, 1000 સોલ્જર લઈને આવ્યા, 1000 સિપાહીઓ મુસલમાનો લડવા માટે, 313. એ જમાનામાં મુસલમાનોની કેવી હાલત હતી, ક્યાં 1000 અને ક્યાં 313. અને 313માં પણ ઓલા બધાએ કે મોકો મળે ને આપણે આમ, આ હિસ્ટ્રી છે. અલ્લાહે ઈ જંગમાં, કુરાન કહે છે અલ્લાહે ઈ જંગમાં ફરિશ્તાઓ મોકલાવ્યા. શા માટે? મુસલમાનોની મદદ માટે. અરે કમાલ છે, અલ્લાહ આલા કુલ્લે શૈઇન કદીર છે. અલ્લાહ જે છે આલા કુલ્લે શૈઇન કદીર છે. અલ્લાહની પાસે જે છે ક્યાં તાકાત ઓછી છે કે મુસલમાનોની મદદ માટે મલાઇકા મોકલાવે છે? અલ્લાહ હિમસેલ્ફ જે છે ઇનફ છે. પણ અલ્લાહ ફરિશ્તાઓને મોકલાવે છે, એનો મતલબ એ છે કે બદરમાં મુસલમાનો માટે જે વસીલો હતો એ ફરિશ્તાઓ હતા. પછી અલ્લાહ એક બીજી વાત કરી, 313 જે મુસલમાનો હતા, સિપાહીઓ હતા, એ લોકોએ જોયું લશ્કર તરફ, કુફારના લશ્કર તરફ 1000નું. તો 1000નું લશ્કર જે છે એ લોકોને 100 દેખાણા.
હંડ્રેડ ઓનલી, સો માણસો છે, સો સિપાહીઓ છે, અરે આપણે મારી નાખશું. કુફાર જે 1000 છે એ લોકોએ મુસલમાનો તરફ જોયું, આ સિપાહીઓ તરફ જે 313 હતા, 313 એ લોકોને 30 કે 35 દેખાણા. અલ્લાહ શું કુદરત કરી, મુસલમાનોને 1000 કાફિરના સિપાહી, 100 દેખાણા, અને કાફિરો જાય મુસલમાનો તરફ જોયું કે જે 313 હતા તો એ લોકોને 30 કે 35 દેખાણા. એમાં પણ મસલે જ છે. અલ્લાહે મુસલમાનોને દેખાડ્યા કે આ 100 છે, જેથી મુસલમાનો ભાગે નહીં મેદાન મૂકીને, કે આટલા જ છે પકડી લ્યો. અલ્લાહે કાફિરોને 313 જે છે એ 30 કે 35 દેખાણા, જેથી કાફિરો પણ ભાગે નહીં કે આ તો થોડાક જ છે. નહીં, તમે સમજ્યા નહીં શું કહેવા માંગુ છો. અલ્લાહે મુસલમાનોને પણ દેખાડ્યા કે નંબર ઓછો છે, કાફિરોને પણ દેખાડ્યું કે નંબર ઓછો છે. શા માટે? જેથી મુસલમાન ભાગે નહીં, કાફિર પણ ભાગે નહીં. અરે અલ્લાહને મુસલમાન તો મુસલમાન, કાફિર પણ મેદાન મૂકીને ભાગે એ પણ ખુદાને પસંદ નથી. મુસલમાનની ક્યાં વાત છે, અલ્લાહ તો કાફિર માટે પણ પસંદ નથી કરતો કે મેદાન મૂકીને ભાગી જાય. ફરિશ્તાઓ આવ્યા, કિતાબોમાં છે, તફસીરમાં છે કે ફરિશ્તાઓ જે છે અલ્લાહે મોકલાવ્યા, પણ દરેક ફરિશ્તાને ઇમામ અલીના શબી બનાવીને મોકલાવ્યા. કોની શબી? ઇમામ અલીની શબી બનાવીને મોકલાવ્યા, બીજા કોઈની નહીં. જેટલા પણ ફરિશ્તાઓ આવ્યા, 1000 હિસાબે હોય કે 2000 હિસાબે, જે કુરાનની આયત છે, અલ્લાહે જે છે તમામ ફરિશ્તાઓને ચહેરો જે છે અલીનો આપ્યો. કમાલની વાત છે. અમને શિયાઓ કહે છે તમે તો શબી બનાવો છો, આ તાબૂતની શબી છે, આ આલમની શબી છે, આ ઝરીરની શબી છે. અરે તમે ક્યાંથી લાવ્યા? અરે અમે બદરના મેદાનથી ઉપાડીને અહીંયા લઈ આવ્યા. એમાં શું છે? જો અલ્લાહ અલીની શબી બનાવી શકે છે તો અમે પણ અલીની ઓલાદ જ્યાં દફન છે એ રોઝાની શબી બનાવી શકીએ છીએ. હવે શું થયું પછી? જંગ થઈ શરૂ. કુફાર જોવે છે કે હઈ, રાઈટ હેન્ડ જમણી બાજુ અલી, ડાબી બાજુ અલી, સામે અલી, પાછળ અલી. કેમકે બધા ફરિશ્તા જે છે મૌલાની શકલમાં આવ્યા હતા બધા. એ અલ્લાહ, આ લોકોને તો એક અલી બરદાશ્ત નથી, તે આટલા બધા મોકલાવ્યા. હું તમને કહેવા માંગુ છું, જંગે બદર જ્યારે થઈ તો આ દુનિયામાં સૌ કરતા અલ્લાહની નજરમાં મહાનમાં મહાન વ્યક્તિ અને હસ્તી કઈ હતી? અલી હતા કે નબી હતા? જી ઓફકોર્સ, નબી. નબી અલી જે છે નબીના ગુલામ છે. કમાલની વાત છે. અમને લોકો કહે છે કે તમે અલી અલી કેમ કરો છો, આ તો ખુદાને કેવી જેવી વાત છે. એ અલ્લાહ તારે ફરિશ્તાઓને મોકલાવા છે તો નબીની શબી બનાવીને મોકલાવો. અલીની શા માટે? એનો મતલબ એ છે જો કોઈ મદદ કરી શકે મુસલમાનની હોય કે ઇસ્લામની હોય, એ ફકત જાતે અલી ઇબ્ને અબી તાલિબ છે. ખબર છે તમને શું થયું પછી? બધા ભાગ્યા. એનો મતલબ એ છે જ્યાં અલી હોય છે ત્યાં કુફર નથી રહેતો. ઘણા માણસો તો કહે છે મૌલાના આ મજલિસો જે છે બદલાઈ ગઈ છે, અને નારા બહુ હોય છે, અને એટલી જોશ જોશથી કહેતા હોય છે અલી અલી કે આપણે કાંઈ સંભળાતું નથી. અરે ભાઈ, બે કાન છે, કેમ નથી સંભળાતું? બારે આટલી મ્યુઝિકની આવાજ ધન તણા ધ્રામ હોય છે બધું, તો એ આપણને સંભળાય બધું છે કે બધું સંભળાય છે. અરે અહીંયા તો નામે અલી છે, પણ એ તમે મને કહો કે લખ્યું ક્યાં છે?
આપણે જે છે નારે હૈદરી કહેવું જોઈએ ને મૌલા અલીને નામ લેવું જોઈએ ને જોશતી કહેવું જોઈએ ને ક્યાં લખ્યું છે? હે મેં કીધું ક્યાં લખ્યું છે? મેં કીધું હા લખ્યું છે. મેં કીધું નહેજુલ બલાગામાં લખ્યું છે. તો કે તમે કેવું ખોટું બોલો છો, તો નહેજુલ બલાગામાં તો કાંઈ છે જ નહીં. મેં કીધું છે, મૌલાએ પોતે લખ્યું છે. એમાં મૌલાએ લખ્યું છે તકલ્લમુ તુઅરફુ, બોલો જેથી તમે ઓળખાવ, લખ્યું છે. મૌલાની હદીસ છે નહેજુલ બલાગામાં કે બોલો જેથી તમે ઓળખાવ. મિમ્બર ઉપર જ્યારે ઝાકીર બોલે છે, ઝાકીર પડે છે તો ખબર પડે છે કે કેટલી તૈયારી કરીને મજલિસ આવ્યો છે, કેટલું ઇલ્મ છે આપણને ખબર પડી જાય છે. મોમિનીન જ્યારે અલીનું નામ લે છે તો ખબર પડી જાય છે કેવી મોહબ્બત છે. ઓળખાય છે ભાઈ, ઓળખાય છે. અલ્લાહે ફરિશ્તાઓને મોકલાવ્યા પણ અલીની શકલમાં, કેમ કે ઇન્સાનોની મદદ હતી, મુસલમાનોની મદદ હતી. ફરિશ્તાઓ ઇન્સાન કરતા અફઝલ નથી. આ ઇન્સાનની બેઇઝ્જતી છે કે ઇન્સાનની મદદ ફરિશ્તા કરે. એટલે અલ્લાહે મૌલા અલીની સૂરત આપી. એનો મતલબ શું છે? જો તમને હેલ્પ અને મદદ અલીથી મળતી હોય તો જ તમારી ઇજ્જત છે. મૌલા ફરમાવે છે કે જેટલા પણ નબી વસૂલો, અમારા માટે નહીં ખાલી, કે અમે કે અમે ઈસનાશ્રી છીએ એટલે અમે બહુ કહીએ છીએ કે ઇમામ અલી જે છે વસીલો છે, વસીલો છે. નહીં, જેટલા પણ નબી આદમથી લઈને હઝરત ઈસા અલૈહિસ્સલામ સુધી જેટલા પણ નબીઓ આવ્યા, મૌલા કહે છે મેં બધાની મદદ કરી, પણ છુપી રીતે, સિક્રેટલી. પણ જ્યારે છેલ્લા નબી આવ્યા તો મેં છેલ્લા નબીની મદદ ઓપનલી કરી. છેલ્લા નબીની મદદ મેં જાહેરમાં કરી, ઓપનલી કરી. હવે તમે વિચાર કરો, છેલ્લા નબીની મદદ મૌલાએ જાહેરમાં કરી તો નુસેરી થઈ ગયા માણસો. બધાયની મદદ જાહેરમાં કરી હોય તો દરેક જમાનામાં નુસેરી હોત. એ તો કરમ છે અલ્લાહનો. મદદનો પહેલો મોકો છે, પહેલો. હવે કેમ કે ફરિશ્તાને ખબર નથી આ કે આદમથી લઈને હઝરત ઈસા સુધી જે મદદ કરનાર છે એ કોણ છે, કેમ કે જાહેર તો કરી નથી, બાતિનમાં મદદ કરી છે, છુપી રીતે મદદ કરી છે, સિક્રેટલી. ફરિશ્તાઓ માટે એ હસ્તીને જોવા માટે પહેલો મોકો છે. પહેલો મોકો મદદનો આવ્યો. કોની મદદ? ઇસ્લામની મદદ, રસૂલે ઇસ્લામની મદદ. અલ્લાહે ઇસ્લામ અને રસૂલે ઇસ્લામની મદદ માટે જે વસીલો બનાવ્યો છે એનું નામ અલી છે. અરે ઇસ્લામ માટે અલી વસીલો હોય તો આપણે વાહવા કરીએ, નબી માટે અલી વસીલો હોય તો આપણે નહેરે હૈદરી મારીએ, અને જો આપણે કે અમારા માટે તો ચૂપ થઈ જાય. નહીં 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 નહીં. અરે ઇસ્લામ માટે અલ્લાહે અલીને વસીલો બનાવ્યો, રસૂલે ઇસ્લામ માટે અલ્લાહે અલીને વસીલો બનાવ્યો, અને પહેલો મોકો છે જાહેરમાં મદદ કરવાનો. એ મોકાનું નામ છે, એ જગ્યાનું નામ છે શબે હિજરત, હિજરતની રાત. બરાબર છે ને? યાદ છે ને હિજરતની રાત? હિજરત નહોતું પડવા માંગતો, ખાલી એક વાત કરું છું. અને આજે હું પઢું છું, સુન્ની ઓલમા જે છે, અહલે સુન્નતના રિસ્પેક્ટેડ ઓલમા જે છે, તેઓએ પણ જે આ કિતાબમાં, પોતાની કિતાબમાં લખ્યું છે, અને આપણી કિતાબમાં તો તમને ઘણી જગ્યા પણ મળશે. રસૂલ લખે છે કે એ મારા ભાઈ અલી, મારા બિસ્તર ઉપર સૂઈ જાઓ, હું અહીંયાથી મદીને જાઉં છું. તો કે અલ્લાહના નબી, તલવારો બધી બારે ઓપન છે, હું તમારા બિસ્તર ઉપર સૂઈ જાય છું, તમે બચી જશો? તો કે હા. તો કે બસ સુવા માટે તૈયાર છું. નહીં નથી સાંભળા, નહીં તમે શું કીધું? મેં અલી સૂઈ ગયા, રસૂલ બચી ગયા, છે કે નહીં? એ અલી મારા બિસ્તર ઉપર સૂઈ જાઓ, તો મૌલા કહે છે કે હું જો સૂઈ જાઉં તો તમારી જાન બચી જશે. તો કે હા અલી, અલી સૂઈ ગયા, રસૂલની જાન બચી ગઈ. આજે અમે જ્યારે પડીએ છીએ, ઠોકર આવે છે, અમે કે છે યા અલી, બેસીએ છીએ, અમે કે છે યા અલી, ઊભા થઈએ છીએ, અમે કે છે યા અલી, કાંઈ કામ કરવું હોય યા અલી, આફત આવી હોય યા અલી, બલા આવી હોય યા અલી, ખુશી હોય યા અલી, ગમી હોય યા અલી,
અમને માણસો કહે છે, અરે તમે અલી અલી શું કરો છો, અલી તમને શું બચાવશે, એ તો નજફમાં સૂતા છે, અલી તમને શું બચાવશે, એ તો નજફમાં સૂતા છે. અરે ભાઈ, જે અલી સૂઈને રસૂલને બચાવી શકે છે, જે અલી 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 જે અલી સૂઈને રસૂલને બચાવી શકે છે, એ જો નજફમાં સૂતા હોય તો રસૂલની ઉમ્મતને કેમ ન બચાવી શકે. પણ હું જે ખાસ વાત કરવા માંગુ છું એ વાત અલગ છે. સૂઈ ગયા અલી સૂતા છે, મને દેખાડો કોઈ હસ્તી કે કોઈ સૂતો હોય અને આટલો મહાન હોય. અરે બાદશાહ પણ સૂવે તો મરી ગયેલો લાગે, પૈસા વાળો પણ સૂવે તો મરી ગયેલો લાગે, આલિમ હોય, મુસ્તહિદ હોય, મુફતી હોય, ગમે આટલો જીનિયસ હોય, સૂવે તો મરી ગયેલો લાગે. અલી સૂતા છે રસૂલના બિસ્તર ઉપર, મલાય આલા અર્શ ઉપર, જ્યાં ફરિશ્તાઓ ઈબાદત કરી રહ્યા છે. અલ્લાહ કહે છે, એ મારા ફરિશ્તાઓ, અલ્લાહ કીધું એ મારા ફરિશ્તાઓ, બધા સજદામાંથી ઊભા થઈ ગયા, રૂકુને મૂકીને અલ્લાહ તરફ ધ્યાન કાન દઈને સાંભળે છે. જિબ્રાઈલ મિકાઈલ બંને સામે આવ્યા. અલ્લાહ કહે છે, એ જિબ્રાઈલ અને મિકાઈલ, મેં તમને એકબીજાના ભાઈ બનાવ્યા છે. તો કે હા અલ્લાહ, જિબ્રાઈલ મારો ભાઈ છે. જિબ્રાઈલ કહે છે કે મિકાઈલ મારો ભાઈ છે. તો કે મને જોવે છે. તમારામાંથી કોણ છે કે પોતાના ભાઈ માટે પોતાની જિંદગી કુરબાન કરે? કોણ છે તમારામાંથી? તો બંને કહે છે કે અલ્લાહ, તું તો દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, એકની જિંદગી મોટી કરવા માટે જરૂરી છે કે એકની મોત હોય? એટલે ઇન્સાન બલંદ છે, એટલે જ તે જરૂરી છે કે એકની જિંદગી લાંબી કરવા માટે એકની જિંદગી તું ટૂંકી કર? તો કે બસ, જો જમીન ઉપર. નહીં નહીં નહીં, સમજા નહીં તમે. અરે સજદામાં પડેલા મલાયકા, રૂકુ કરતા મલાયકા, કિયામમાં મલાયકા, અલ્લાહને ઈબાદત મૂકીને કહે છે, જોવો અલી તરફ. આજે અસલ તમારી ઈબાદત આ છે, અલી તરફ જોવો. આજે તમારી ઈબાદત અહીંયા છે, જોવો. અને જિબ્રાઈલને મિકાઈલને કહે છે, ગો ગો ડાઉન, ગો, જલ્દી જાઓ, હિફાજત કરો અલીની. તો કે અમે અલીની હિફાજત કરો? તો કે જાઓ, તો જાઓ જાઓ. આવ્યા જિબ્રાઈલ જે છે હેડ સાઈડ ઉપર છે, મિકાઈલ જે છે ફીટ સાઈડ ઉપર છે, પગની તરફ ઊભા છે, અને બંને જે છે અલીના કસીદા પડે છે. અને કસીદો જે છે એ કિતાબોમાં લખેલો છે, અહેલે સુન્નત વાલા જમાતે પણ લખ્યો છે આ કસીદો. બંને કસીદો પડે છે. એ અબુ તાલિબના ફરઝંદ, મુબારક મુબારક, મરહબા મરહબા, મમ મિસલુક. એ અબુ તાલિબના બેટા મુબારક, તમારો જીવો તો કોઈ છે જ નહીં, તમારો જેવો તો દુનિયામાં કોઈ છે જ નહીં. નહીં, તમે ગૌર નથી કર્યું. હું તમને એક વાત પૂછું. આપણે મૌલાથી મોહબ્બત કરીએ છીએ, અલ્હમ્દુલિલ્લાહ, અને અલ્લાહ પાસે દુઆ છે કે મોહબ્બતમાં વધારો થાય, અમારી નસલના દિલોમાં મોહબ્બતે અલી પણ જે છે દાખલ થાય, અને જેવી રીતે મૌલાથી મોહબ્બત કરવી જોઈએ એવી રીતે મોહબ્બત કરે અમારી નસલ. આપણે કહીએ છીએ, મૌલા તમારો તો જવાબ જ નથી, તમે તો લાજવાબ છો, યુ આર યુનિક, તમારો કોઈ કમ્પેરિઝન છે જ નહીં. અમારા કહેવાથી અલી લાજવાબ નથી થતા, અલી બેમિસાલ નથી થતા,
અમારા કહેવાથી આટલું સાબિત થાય છે. અમે મોહબ્બત કરીએ છીએ મૌલાથી એટલે કહીએ છીએ. શા માટે? કેમ કે અમે તો અલી જેવો કોઈ જોયો જ નથી. અમે જો કહીએ કે મૌલા તમારા જેવો કોઈ નહીં, તો અમે તો મૌલા જેવો કોઈ જોયો જ નથી. અરે મૌલા જેવો તો શું, અમે તો કંબર જેવો નથી જોયો, મૈ સમે તમાર જેવો નથી જોયો, માલિકે અસ્તર જેવો નથી જોયો. તો અમારા શબ્દોમાં વજન નથી. પણ કોણ કહે છે? જિબ્રાઈલ કહે છે, મિકાઈલ કહે છે. જિબ્રાઈલ એટલે કોણ? જિબ્રાઈલ જે છે, આદમને જોયા છે, નૂહને જોયા છે, ઇબ્રાહીમને જોયા છે, ઈસા અને મૂસાને જોયા છે, યાકૂબ અને યુસુફને જોયા છે. એટલે બંને ફરિશ્તાઓ કહે છે, એ અલી તમારો જેવો કોઈ નહીં, અમે આદમ જેવા નબીને જોયા જેને અમે સજદો કર્યો છે, અમે ઈસા જેવા મસીહને જોયા, યુસુફ જેવા હસીનને જોયા, લુકમાન જેવા હકીમને જોયા, ઇબ્રાહીમ જેવા ખલીલને જોયા. પણ અલી તમારો જેવો કોઈ નહીં, તમે આગળ છો, અંબિયા તમારી પાછળ છે. તમારો જવાબ નહીં એ અલી, તમારો જવાબ તો છે જ નહીં, તમે તમામથી બલંદ છો. મમ મિસલુક, તમે જે છે બે મિસાલ છો, લા જવાબ છો. રજબનો મહિનો પૂરો થાય, શાબાનનો મહિનો આવ્યો, ત્રીજી શાબાન આવી, અલીના ફરજંદની વિલાદત થઈ, ફરિશ્તાઓની ટોળી, ફરિશ્તાઓ આટલા ફરિશ્તા જે છે જમીન ઉપર આવ્યા. એક ફરિશ્તો જે છે એ અઝાબમાં હતો, જેનું નામ જે છે હિસ્ટ્રીમાં ફૂતરુસ લખ્યું છે. ઘણા જે છે ફિતરુસ કહે છે, જે હોય ફૂતરુસ. જિબ્રાઈલને કહે છે કે જિબ્રાઈલ આટલી મોટી તાદાદમાં ફરિશ્તાઓ, શું કયામત આવી ગઈ છે? તો જિબ્રાઈલ કહે છે, કયામત નહીં, ઇમામત આવી છે. અલ્લાહે નબીને નવાસો આપ્યો છે. તો કે એમ થઈ શકે છે કે તમે મને લઈ જાઓ? આ જે આધામમાં મુબતલા છું, આટલી મને તકલીફ છે કે મારા વિંગ જે છે એ મારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. હું આટલા વર્ષથી અહીંયા જે છે આધાબ જે છે ભોગવું છું. તો કે ચાલો ઉપાડીને લઈ ગયા. મૌલા હુસૈન જે છે ઘોડિયામાં હતા, ક્રેડલમાં હતા. રસુલ્લા કહે છે કે આ કોણ છે? તો કે આ ફૂતરુસ છે. રસુલને બધી ખબર હતી, એમ નહીં, અમને સમજાવવા માટે પૂછે છે, નહીં કે રસુલને ખબર નહોતી. તો કે શું છે? તો કે મને અલ્લાહે જે છે પનિશ કર્યો છે, મારા વિંગ જે છે અલ્લાહે મારી પાસેથી લઈ લીધા છે, હવે હું કંઈ જઈ નથી શકતો. તો કે શિફા જોવે છે. તો કે હા. તો કે હુસૈનના ઘોડિયાથી આને મસ કરો. ફૂતરુસને મૌલા હુસૈન મદદ કરે છે, વસીલો છે ને. જેવી રીતે અલીના જમાનામાં અલી વસીલો, હસનના જમાનામાં હસન વસીલો, હુસૈનના જમાનામાં અમારા અને અલ્લાહની વચમાં હુસૈન વસીલો, જેવી રીતે ટચ કરે છે ક્રેડલથી મૌલા હુસૈનના બાલ અને પર વિંગ્સ જે છે આવી ગયા, ઉડવા લાગ્યો. અમે કેમ કે હવે તો મળી ગયા, બસ ફ્લાય ફ્લાય કરતો 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 ઉડતો ઉડતો જ્યાં મલાઈકા બધા ઈબાદત કરતા હતા ત્યાં ગયો. સાંભળજો, ત્યાં ગયો. ત્યાં જઈને કહે છે, બધા ઇબાદતમાં છે, અને ઓલો કહે છે, મમ મિસલી અના અતીકુલ હુસૈન, મમ મિસલી, મારા જેવો કોણ, મને હુસૈને આઝાદ કર્યો છે, અના અતીકુલ હુસૈન. અરે દુનિયા હુસૈનના આઝાદ કરેલા જેવા નથી થઈ શકતી, તો અલી જેવો કોણ થશે? મારી જેવો કોણ? હું હુસૈનનો આઝાદ કરેલો છું, મને આ જે છે વિંગ્સ મળ્યા છે હુસૈને આપ્યા છે. બધા જોવા લાગ્યા. હે, ઉડતો ઉડતો જન્નતમાં ગયો. જન્નતમાં જાય છે પછી કહે છે, મમ મિસલી, મારા જેવો કોણ છે ફરિશ્તો, કોણ છે મારા જેવો? અના અબ્દુલ હુસૈન, હું હુસૈનનો ગુલામ છું. જોયું તમે?
વસીલો ઇખ્તિયાર કરો, અહેલે બૈતને વસીલો બનાવો, તમારી દુનિયા પણ સંભળી જશે અને આખરત પર જે છે સારી થઈ જશે. ફિતરુસને જે છે પર મળ્યા છે, વિંગ્સ મળ્યા છે. ખાલી એટલું જ નહીં, ફિતરુસનું નામ પણ બદલાઈ ગયું, પછી નામ થઈ ગયું અબ્દુલ હુસૈન. અલ્લાહ કહે છે, એ ફિતરુસ હવે, કેમ કે તું અબ્દુલ હુસૈન છો, તને હુસૈને આઝાદ કર્યો છે, હવે તારું કામ જે છે એ છે કે દુનિયામાં જ્યાં પણ કોઈ પણ હુસૈનની ઝિયારત પડશે, અસલામુ અલૈક યા અબા અબ્દુલ્લા, આ ઝિયારત લઈને હુસૈનની સેવામાં તું જઈશ. કયામત સુધી આ અબ્દુલ હુસૈન એટલે ફુતરુસ જે છે, જ્યાં જ્યાં મૌલા હુસૈનની ઝિયારત પડાય છે, જે જે મોમિન અને મુસ્લિમ મૌલા ઉપર સલામ મોકલાવે છે, આ ફિતરુસ જે છે એક તોહફાના રૂપમાં, ગિફ્ટના રૂપમાં મૌલા હુસૈનની સેવામાં લઈ જાય છે. હુસૈન દુખી ઇન્સાનિયત માટે વસીલો છે. અને જો આ જોવું હોય કે હુસૈન કેવો વસીલો છે, તો હુરની તરફ જોવું. હુર, આજે હુર શું કહેવાય છે? અલૈહિસ્સલામ. અલ્લાહુ અકબર. જેવી રીતે ફુતરુસને અબ્દુલ હુસૈન કહેવાય છે, એવી રીતે જનાબે હુરને અલૈહિસ્સલામ કહેવાય છે. આ કોણ છે? આ હુસૈનનો વસીલો છે. તમને ખબર છે જનાબે હુર એટલે શું? દસમી મહોરમ પહેલા આ હુર છે જેને ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસલામનો કાફલો રોક્યો, જેને મૌલા હુસૈનને રોવરાવ્યા. જ્યારે હુર મૌલા હુસૈનનો કાફલો રોકે છે કે હવે તમે નહીં જાઓ, જ્યાં હું તમને લઈ જઈશ ત્યાં તમારે જવું પડશે, પહેલી રોવાની આવાજ આવી હતી એ જનાબે ઝૈનબે કુબરા હતા. હુર સૌથી પ્રથમ છે જેને જનાબે ઝૈનબને રોરાવ્યા છે. કરબલામાં મૌલા હુસૈન આવ્યા, મૌલા હુસૈન ઉપર પાણી બંધ કરી દેવામાં આવે, જે મીટિંગ થતી હતી, ઉમરે સાદ ને બીજા મોટા મોટા અફસરો ઓફિસર જે છે એમાં સૌ કરતા મેઇન ઓફિસર જે છે એ હુર હતા. કે હુસૈનને જો ખતમ કરવું હોય તો પાણી બંધ કરો. અલ્લાહ અલ્લાહ. હુર આટલી મોટી જે છે એની પાસે ઓફિસ હતી, સ્ટેટસ હતું. પણ જ્યારે શબે આશૂર આવી તો હુરની હાલત અલગ હતી. ક્યારેક ખેમામાં જાય છે, ક્યારેક બારે આવે છે, ખેમામાં જાય છે, બારે આવે છે. હુરનો દોસ્ત કહે છે, હુર મેં તને આટલો બેચેન નથી જોયો, કાલે જંગ થવાની છે, કાલે જે છે લોકો મરવાના છે, તું મરવાથી તો ડરતો નથી, તને કઈ ચિંતા એવી છે? તો કે જો સામે જો, સામે જો. તો કે સામે તો હુસૈનના ખેમા છે. તો કે કાન દઈને, કાન કરીને સાંભળ, શું તને કાંઈ સંભળાય છે? તો કે હુસૈનના બચ્ચા અલતશ અલતશ કરીને રોવી. તો કે આજે હુસૈનના બચ્ચા જે પ્યાસા છે, આજે હુસૈનના બચ્ચા જે તડપી રહ્યા છે, એનો હું છું કારણ. હું સવાર થઈ હુર જહન્નમથી જન્નત તરફ ચાલવા લાગ્યા. અમારા માટે લેસન છે એમાં. જનાબે હુર એક વાત કરી છે, એ લોકો ગુનાહ કરીને કદી પણ અલ્લાહની રહેમતથી માયુસ નહીં થતા. જો હુર જેવો ગુનેગાર બક્ષવામાં આવી શકે છે તો તમારો ગુનો તો બહુ નાનો છે, પણ અલ્લાહની રહેમતથી માયુસ નહીં થતા.
ફરજંદને લઈને મૌલા હુસૈન તરફ, મૌલા હુસૈન તરફ આવતા હુરને જોયા. એક વખત હુસૈનના અસહાબો તલવાર બારે કાઢીને કહે છે, એ અમારા સાથીઓ બની હાશિમને, બની હાશિમને ઘેરી લ્યો. એમ ન હોય કે આવવાવાળો બની હાશિમને નુકસાન પહોંચાડે. બની હાશિમે તલવાર બારે કાઢી અને કહે છે, મૌલા હુસૈનને ઘેરી લ્યો. એમ ન હોય કે આવવાવાળો જે છે એ મૌલા હુસૈનને કોઈ નુકસાન પહોંચાડે. બસ એક વાત હુર જોવે છે, નજદીક આવતા આવતા ફરઝનને કહે છે, ફરઝન રૂમાલથી મારા હાથોને બાંધી દે, આ મારા હાથ બહુ ગુનેગાર છે, મારા હાથને બાંધી દે. હુરના હાથ બાંધવામાં આવ્યા. હુર આવે છે મૌલા હુસૈન તરફ. એક વખત મૌલા હુસૈન કહે છે, એ હબીબ ઇબને મદાહિર, એ મુસ્લિમ ઇબને ઔસજા, એ મારા ભાઈ અબ્બાસ, એ અલી અકબર, જાઓ જાઓ, મારો ભાઈ આવી રહ્યો છે, જાઓ એને રિસીવ કરો. તમામ લોકો રિસીવ કરવા જાય છે. સૌ પ્રથમ મૌલા હુસૈન પહોંચી ગયા. સૌ પ્રથમ મૌલા હુસૈન પહોંચી ગયા. મૌલા હુસૈનના કદમો ઉપર હુર પોતાનું સર રાખે છે. મૌલા, શું મારો ગુનો માફ થઈ શકે છે? મૌલા હુરને ઉપાડીને છાતીથી લાગે છે, યા હુર અંતા ખી ફી દુનિયા વલ આખિરા, અંતા હુર ફી દુનિયા વલ આખિરા, એ તું તો મારો ભાઈ છો દુનિયામાં ને આખિરતમાં. એ હુર, તમે દરેક ગુનાથી આઝાદ છો. બસ આ કહીને મૌલા હુસૈન અવાજથી રોવા લાગ્યા, અવાજથી રોવા લાગ્યા કે મૌલા તમે શા માટે રોવો છો? હું રોવું તો બરાબર છે, તમે શા માટે રોવો છો? તો કે હુર, તમે મારા મહેમાન બનીને આવ્યા છો, પણ મને બહુ દિલમાં દુખે છે, તમે એવા સમય મહેમાન બનીને આવ્યા છો કે હું તમને પાણી પણ નથી પીવડાવી શકતો. જ્યારે તમે દુશ્મન થઈને આવ્યા હતા તો મેં તમને પાણી પીવડાયું, તમારી ફોજને પાણી પીવડાયું, તમારા ઘોડાઓને પાણી પીવડાયું. આજ હુસૈનના ખેમામાં અટલામાં સકીનાની આવાજ આવી, અલતાશ અલતાશ, એ હુર જોવો મારી સકીના બહુ પ્યાસી છે. હુર કે છે, મૌલા બસ બસ, હવે મને એક એવો મોકો આપો કે હું મારી ગલતીને સુધારી શકું. એ મૌલા, બસ એક તમન્ના છે, મૌલા એક તમન્ના છે, જો તમે મને મહેમાન માનતા હો, મહેમાનની વાત માનવી જોઈએ. તો કે હુર, શું છે? તો કે મૌલા, મારો જવાન ફરઝન છે, એને મરવા માટે મક્તલમાં જવા દો. કહુર, આ તમારી તમન્ના છે, જાઓ તમારા ફરઝંદને ખુદા હાફિઝ કરો. મૌલા ખુદા હાફિઝ કરે છે, હુર ખુદા હાફિઝ કરે છે. થોડીક વારમાં હુરના ફરઝંદની આવાઝ આવી, એ બાબા મારી મદદ માટે આવો. હુર ઊભા થયા. મૌલા કે છે, હુર ક્યાં જાઓ છો? તો કે, મૌલા મારો ફરઝંદ બોલાવે છે. તો કે, હુર જવાન ફરઝન છે, તમે એના બાપ છો, તમારાથી નહીં જોવાય, હું જાઉં છું. એ મૌલા, હુરને કહો છો બાપ જવાનની મૈયત નહીં જોઈ શકે. હાય, જ્યારે અલી અકબર બોલાવે છે બાબા દરિકની, કોણ હતું જે તમને? على لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون ماتم حسين.